तो गीर जंगल विस्तार में धोधमार वरसाद ने कारण ऊना अने गिरगढ़ा तालुका की जीवादोरी समान शाही रावल अने मच्छुद्री नदी में नवा नीरनी आवक थई हती। आ वर्षे सारू चोमासाना एदान देखाता खेडूतों में पण हर्षनी लागणी छवाई हती। तो मुंबई अने आसपासना विस्तारों में सतत वरसाद चालू छे। हवामान विभाग जणाव्या प्रमाणे सोमवार सवारे 8 वाग्याथी सांजे 8 वाग्या सुधी मुंबईना पूर्व भाग में 58.6 mm ज्यारे पश्चिम विस्तार में 78.69 mm वरसाद नोंधावामां आव्यो छे। ज्यारे अहीं आगामी 48 कलाक में मध्यथी भारे वरसाद थवानी आगाही छे। ज्यारे भारे वरसादना कारणे मुंबईना अलग अलग विस्तार में पाणी भराई जवानी ट्रांसपोर्ट ठप थयो छे। तो अमुक विस्तारों में बस अने लोकल ट्रेन ठप थई गई छे, जेना कारणे बपोर 4 वागे हाई टाइडनुं एलर्ट जाहेर करવામાં આવ્યું છે, જેમાં BMC અને પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે અને હાઈ ટાઇડ દરમિયાન 4 થી 6 મીટર ઊંચી લહેરો આવી શકે છે। ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 4 દિવસ દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરી ઓરિસ્સા તેનાથી સીધા દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર સર્જાયું છે, જેને તેનાથી આગામી 4 દિવસોમાં મધ્ય ભારત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી છે। તો મધ્યપ્રદેશના દરેક જિલ્લામાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને પાટનગર ભોપાલમાં સોમવારે સવારથી મોડી રાતથી વરસાદ શરૂ થયો છે। ત્યારે રાત્રે 12:30 વાગ્યા સુધી 4 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। હવામાન વિભાગના મત પ્રમાણે ઓડિશામાં સિઝનના પહેલા લો પ્રેશર એશિયા અને મધ્યપ્રદેશ ઉપરથી પસાર થતા મોન્સૂન ટ્રેલક લાઇનની અસરના કારણે આવો વરસાદ થઈ રહ્યો છે। ત્યારે સિઝનમાં પહેલીવાર આવું થયું છે કે જ્યારે આખા રાજ્યમાં એક સાથે ચોમાસું શરૂ થયું છે। ત્યારે રાજ્યના વેધર એક્સપર્ટ વેદ પ્રકાશ સિંહ જણાવ્યું છે કે જ્યારે લો પ્રેશર એરિયા બંગાળની ખાડી નજીક બને છે ત્યારે મધ્યપ્રદેશની તેની વધારે અસર થાય છે। આ દરમિયાન વધારે વરસાદ થાય છે અને સિંહે જણાવ્યું કે હજી આવતા 3 દિવસ આવો જ વરસાદ થવાનો છે। બ્યુરો રિપોર્ટ, લાઈવ 24 ન્યૂઝ।